क्षेत्रफल अने घनफल नो दाखलो छे। जो प्रश्न आपणे जोईए एक ज्यूस वेचवा वालो तेना ग्राहक ने आकृति में दर्शाया प्रमाणे प्याला में ज्यूस आपतो हतो। नळाकार प्याला नो अंदर नो व्यास 5 सेंटीमीटर परंतु प्याला में पाया में अर्धगोलक भाग उपसी आवेल हतो जेथी प्याला नी क्षमता ओछी थई जाय। जो एक नळाकार आकार नो ग्लास छे, ज्यूस वेचवा वाला पासे नळाकार आकार नो ग्लास छे। ए नळाकार ग्लास में तळिये आवा अर्धगोलक आकार नो उपसी आवेलो अर्धगोळो छे, एना लीधे एमां ज्यूस ओछो समाय ग्राहकोने छेतरे छे, ज्यूस वाळो ग्राहकोने छेतरे। कई रीते? तो के प्याला नो तळियानो भाग उपसी आवेलो छे एटले एमां ओछो ज्यूस समाय। अहीं प्यालानी ऊंचाई 10 सेंटीमीटर અને ની ત્રિજ્યા 5 વ્યાસ 5 સેન્ટીમીટર। તો આ પ્યાલાની આભાસી ક્ષમતા અને વાસ્તવિક ક્ષમતા, આભાસી ક્ષમતા એટલે આપણને આભાસ થાય કે પ્યાલો આખે આખો ભરેલો છે, પણ ખરેખર આ પ્યાલો આખો ભરેલો નથી, એમાં નીચે અર્ધગોળાકાર આવી જાય એટલું જ્યુસ ઓછું આવે। તો પહેલા મારે આભાસી ક્ષમતા જોતી હોય તો ખાસ ધ્યાન દેજો, અહીંયા પ્યાલાની આભાસી ક્ષમતા, આપણને આભાસ થાય કે આ નળાકાર પ્યાલો આખે આખો ભરેલો છે। નળાકાર પ્યાલો અહીં સુધી ભરેલો હોય તો નળાકારનું ઘનફળ કેટલું થાય? નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર h, આપણે લખીએ નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર h। પાઈ એટલે 22 ના છેદમાં 7, જો આની ઊંચાઈ કેટલી આપેલી છે, ઊંચાઈ h, रकम में केटली आपेली छे 10 सेंटीमीटर, व्यास डायामीटर डी केटलो आप्यो 5, तो त्रिज्या 5 ना अर्धा। हवे पाई नी जग्याए 22 ना छेद में 7, त्रिज्या आर, आर एटले 5 ना छेद में 2, ऊंचाई आर स्क्वेर 5 ना छेद में 2 गुणाकार में 5 ना छेद में 2, अने ऊंचाई ऊंचाई आपेली छे 10, तो जो 2 5 10, 11 2 22, 11 5 55 गुणाकार में 5 5 25 अने छेद में 7, तो 55 × 25 1375, अने एना भांगाकार में जो 7 लेवामां आवे तो जवाब केटलो आवे छे 196.42 196.42 सेंटीमीटर क्यूब घनफळ छे एटले एकम आवशे क्यूब। हवे આ પ્યાલાની આભાસી ક્ષમતા, હવે આપણે પ્યાલાની વાસ્તવિક ક્ષમતા જોઈએ તો પ્યાલાની વાસ્તવિક ક્ષમતા, વાસ્તવિકમાં ખરેખર આ પ્યાલો આખો સંપૂર્ણ જ્યુસનો ભરેલો આવતો નથી, એમાં જેટલો આ અર્ધગોળાકાર ઉપસેલો ભાગ છે એટલું જ્યુસ આપણને ઓછું મળે, તો એટલું મારે બાદ કરવું પડશે। જો બાદ બાકી થશે કઈ રીતે? નળાકારના ઘનફળમાંથી કોનું? નળાકારના ઘનફળમાંથી અર્ધગોળાનું ઘનફળ બાદ કરવાનું। નળાકારનું ઘનફળ છે પાઈ આર સ્ક્વેર h અને અર્ધગોળાનું છે 1 ના છેદમાં 3 પાઈ આર ક્યુબ। હવે આપણે સાદુરૂપ આપીએ તો 1 ના છેદમાં 3 પાઈ આર ક્યુબ, 2 ના છેદમાં 3 પાઈ આર ક્યુબ, 1 ના છેદમાં 3 પાઈ આર સ્ક્વેર તો શંકુનું છે, આખા ગોળાનું હોય તો 4 ના છેદમાં 3 પાઈ આર ક્યુબ, અને અર્ધગોળો છે એટલે 2 ના છેદમાં 3 પાઈ આર ક્યુબ। હવે આમાંથી જો પાઈ આર સ્ક્વેર કોમન કાઢી લેવામાં આવે તો અહીં વધે h અને અહીં વધે 2 ના છેદમાં 3 અને 1 r। પાઈ એટલે 22 ના છેદમાં 7, ત્રિજ્યા મારી પાસે છે 5 ના છેદમાં 2 ગુણાકારમાં 5 ના છેદમાં 2, અને ઊંચાઈ h, આની ઊંચાઈ આપેલી છે કેટલી આપેલી છે, ઊંચાઈ 10 સેન્ટીમીટર, ઊંચાઈ 10 સેન્ટીમીટર, 2 ના છેદમાં 3 અને ત્રિજ્યા 5 ના છેદમાં 2, અહીંયા 2 2 કેન્સલ થાય, અહીંયા 11 2 22, 11 5 5 25, 11 × 25 છેદમાં 7, અને અહીંયા 10 5
એકલા 5 અને કેટલા વિધા 3 બે બે કેન્સલ થાય એટલે 5 ના છેદ માં 3 જો હવે સાદુરૂપ આપીએ તો 11 ગુણ્યા 25 એટલે 250 માં 11 ગુણ્યા 25 જવાબ આવે છે 275 275 ના છેદ માં 7 અને અહીંયા લસા લઉં 10 3 30 30 માંથી 5 જાય 25 ના છેદ માં 3 હવે ભાગાકાર કરીએ અથવા તો ગુણાકાર કરીએ 275 ગુણ્યા 25 275 ગુણ્યા 25 એટલે 6875 છેદ માં 7 3 21 જોઈને 21 વડે ભાગાકાર કરવામાં આવે તો 327.380 એટલે કે 327.80 સેન્ટીમીટર ક્યુબ આ વાસ્તવિક ક્ષમતા ખરેખરમાં એટલું જ્યુસ સમાય ભૂલ કરી છે આપણે ક્યાંક નળાકાર કરતાનું ઓછું વધારે કોઈ દિવસ ના આવે ઓછું આવવું જોઈએ ક્યાં સાદુ રૂપમાં ભૂલ કરી પાઈ આર સ્ક્વેર એચ પચીસ ના છેદમાં અહીંયા 7 × 2 સાત દુ 14 એટલે કે હજી 2 અહીંયા વધે છે જો 7 × 2 = 14 એટલે કે અહીંયા પણ હજી 2 વધે અને અહીંયા પણ હજી 2 વધે એટલે કે આનો ભાગાકાર 327.38 ભાગાકારમાં જો 2 લેવામાં આવે તો 327.38 ભાગાકારમાં 2 163.69 સેન્ટીમીટર ક્યુબ આ છે પ્યાલાની વાસ્તવિક ક્ષમતા અને આભાસી ક્ષમતા છે 196.42 જોઈ લો દાખલો તમે એક વખત ગણતરી તમારે નિરાતે રફ પેજમાં લાંબો ગુણાકાર ભાગાકાર કરવાનો રહેશે અને છેલ્લે પોઈન્ટમાં પણ ભૂલ રાખ્યા વગર જવાબ લઈ આવવાનો રહેશે 163.69